વેલકમ ફ્રેન્ડ્સ પાંચ મિનિટમાં પાયો પાક્કો સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આપ તમામ મિત્રોનો ખૂબ જ સારો પ્રતિસાદ પાંચ મિનિટમાં પાયો પાક્કો એટલે કે કાંઈક નવું કાંઈક સારું જાણવા મળે પાંચ મિનિટમાં ઓછા સમયમાં તો સરળતાથી યાદ રહી જાય એ રીતે આપણે ફેક્ટ ડેટા તમને અહીંયા રજૂ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો તમારા તમામ મિત્રો સુધી શેર કરજો આજનું આપણું ટોપિક છે તો મુખ્ય વ્યક્તિઓના ઉપનામ ભારતના આઈન્સ્ટાઈન કોણ કહેવાય છે તો નાગાર્જુન કહેવાય છે બરાબર રસાયણ શાસ્ત્રી હતા ભારતનો ન્યૂટન કોણ કહેવાય છે તો બ્રહ્મગુપ્ત કહેવાય છે ત્યાર પછી લાલ બાલ અને પાલ બરાબર તો લાલા લજપતરાય બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ લાલ બાલ અને પાલની જોડી કહેવાય છે બાલ અને લોકમાન્ય તો કે ભાઈ લોકમાન્ય તિલકને આ બિરુદ આપવામાં આવ્યા છે સરસ મજાનું એનિમેશન તમને બધું જ યાદ રહી જવું જોઈએ ગુરુદેવ કવિવર અને વિશ્વકવિ રવિન્દ્રનાથ ટાગોર બરાબર ગીતાંજલિ રવિન્દ્રનાથ ટાગોર ત્યાર પછી સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન બરાબર જેને સરહદના ગાંધી કહીએ છીએ દલિત ઉદ્ધારક તરીકે ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને ઓળખીએ છીએ ત્યાર પછી તો કે ભાઈ આચાર્ય તરીકે વિનોબા ભાવે કે જેમણે ભૂદાનની પ્રવૃત્તિઓ ચલવેલી એમને આચાર્યનું બિરુદ આપેલું છે સહીદ એ આઝમ તરીકે ભગતસિંહ ઓળખાય છે રાજાજી તરીકે રાજગોપાલ ચારી ઓળખાય છે નાઇન ઓફ ઇન્ડિયા તરીકે તો કે ભાઈ સરોજીની નાયડુ ઓળખાય છે ભારતનું બુલબુલ અને ભારતના બિસ્માર્ક અને લોખંડી પુરુષ તરીકે સરદાર સાહેબ ઓળખાય છે બરાબર સરદાર પટેલ નેતાજી તરીકે સુભાષચંદ્ર બોઝ ઓળખાય છે એમના બર્થડે ને આપણે પરાક્રમ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ ત્રેવીસ જાન્યુઆરી મહામના તરીકે પંડિત મદન મોહન માલવિયા ઓળખાય છે બરાબર પંડિત મદન મોહન માલવિયા એમનો બર્થડે છે એ કયા દિવસ તરીકે ઓળખાય છે મહામનાનો પંડિત મદન મોહન માલવિયાનો મને કહેજો ત્યાર પછી મહારાજ તરીકે રવિશંકર વ્યાસ બરાબર ગુજરાતના મુક સેવક છે રવિશંકર વ્યાજ સતત ચાલતો રહેતો સંત છે બોરિંગવાળા મહારાજ છે મુઠ્ઠી ઉંચેરો માનવી છે બરાબર બહુ બધા બિરુદ મળ્યા છે આપણા રવિશંકર મહારાજને ગુજરાતના સ્થાપક છે દેશબંધુ અને દાસ બાપુ તરીકે ચિત્રંજન દાસ ઓળખાય છે બરાબર મહાત્મા રાષ્ટ્રપિતા અર્ધનગ્ન ફકીર અને બાપુ તરીકે આપણા મોહનદાસ કરમચંદ ગાંધી ઓળખાય છે કાશ્મીર તરીકે તો કે ભાઈ શેખ અબ્દુલ્લા ઓળખાય છે ગુરુજી તરીકે એમ એસ ગોવાલકર ઓળખાય છે પ્રિયદર્શીની ભારતની લોખંડની મહિલા ઇન્દિરા ગાંધી છે બા તરીકે કસ્તુરબા ઓળખાય છે કસ્તુરબા ગાંધી લોકનાયક તરીકે જયપ્રકાશ નારાયણ ઓળખાય છે લોકનાયક બરાબર લોકનાયક જનનાયક ચાચા અને શાંતિદૂત અને પંડિતજી તરીકે જવાહરલાલ નહેરુ ઓળખાય છે દિન એમનો બર્થડે બરાબર ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે હિન્દના દાદા દાદાભાઈ નવરોજી બરાબર ધ ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઇન્ડિયા મિસાઇલ મેન તરીકે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ઓળખાય છે અને રોકેટ મેન તરીકે કોણ ઓળખાય છે તો કૈલાસાવાદી ઓ શિવન ઇસરોના માજી અધ્યક્ષ હતા અત્યારે ઈસરોના નવા અધ્યક્ષ એસ સોમનાથન એના પહેલાના જે અધ્યક્ષ હતા એમને આપણને રોકેટ આપ્યું હતું કયું રોકેટ આપ્યું હતું તો કે ભાઈ એમ હા જીએસએલવી માર્ક થ્રી એટલા માટે એમને રોકેટ મેન કહે છે મિસાઇલ મેન કોણ એપીજે અબ્દુલ કલામ સાહેબ મિસાઇલ વુમેન કોણ તો ડૉક્ટર ટેસી થોમસ અને રોકેટ વુમેન કોણ તો ડૉક્ટર રીતુ કરી ઘાલ મેન ઓફ પીસ તરીકે લાલ બહાદુર શાસ્ત્રી ઓળખાય છે બરાબર મિસાઇલ વુમન તરીકે ટેસી થોમસ ઓળખાય છે દિન બંધુ તરીકે તો કે સી એફ એન્ડ્રુઝ ઓળખાય છે કાકા સાહેબ તરીકે દત્તાત્રેય કાલેલકર ઓળખાય છે દાદા તરીકે પાંડુરંગ દાદા એકસો આઠ વલે બંગબંધુ તરીકે શેખ મજુબીર રહેમાન ઓળખાય છે શાંતિ પુરુષ તરીકે બહાદુર શાસ્ત્રી ઓળખાય છે ગુજરાતના જનક તરીકે આપણા રવિશંકર મહારાજ ઓળખાય છે હિંદનો પોપટ આમિર ખુશરો તો એ હિન્દ તરીકે ઓળખાય છે ખુસરો દરિયા પ્રેમ કા ઉલટી જીસકી ધાર લિટલ માસ્ટર તરીકે સુનિલ ગાવસ્કર ઓળખાય છે મહાત્મા ગાંધીના પાંચમા પુત્ર તરીકે જમનાલાલ બજાજ કાળો ગાંધી જુનિયર માર્ટિન લ્યુથર કિંગ ને કાળો ગાંધી કહે છે સ્પેરો જનરલ રાજેન્દ્રસિંહ બરાબર સ્પેરો જનરલ કહેવાય છે જનનાયક તરીકે આપણા કરપુરી ઠાકુર ઓળખાય છે માતા વસંત તરીકે એની બેસન ઓળખાય છે અજાત શત્રુ દેશરત્ન તરીકે રાજેન્દ્ર પ્રસાદ ઓળખાય છે ઉડન પરી એટલે કે પીટી ઉષા બરાબર ભારતનો નેપોલિયન સમુદ્રગુપ્ત ઓળખાય છે હિન્દનો નેપોલિયન આમ નેપોલિયન થઈ ગયો ફ્રાન્સમાં નેપોલિયન બોનાપાર્ટી જે દાંત સાથે જન્મેલો વ્યક્તિ હતો અને તરીકે એડોલ્ફ હિટલર ઓળખાય છે નાજી પક્ષનો સ્થાપક વિશ્વના મહાન કાયદે આઝમ તરીકે મોહમ્મદ અલી ઓળખાય છે અવાજની બુલબુલ હમણાં જ વિદાય લઈ ગઈ મંગેશકર નિર્મળ હૃદય મધર ટેરેસા હરિયાણા હેરિકેન કપિલ દેવ અને હોકીનો જાદુગર મેજર ધ્યાનચંદ ઓળખાય છે ત્યાર પછી રાજર્સી તરીકે પુરુષોત્તમ દાસ ટંડન ઓળખાય છે મેડમ ક્વીન તરીકે મહારાણી એલિઝાબેથ ઓળખાય છે બાબુજી તરીકે જગજીવન રામ બાબુ જગજીવન રામ ભારતના શેક્સપિયર મહાકવિ કાલિદાસ બરાબર ઋતુસંહાર મેઘદૂતમ વિક્રમો આપણા કાલિદાસ ઉપમાવાળા મેન ઓફ ડેસ્ટિની તરીકે નેપોલિયન બોના પાર્ટી ઓળખાય છે બરાબર મેન ઓફ ડેસ્ટિની નેપોલિયન બોના પાર્ટી ફ્રાન્સના માસ્ટર બ્લાસ્ટર તરીકે સચિન તેંડુલકર પ્લેઇંગ ઇટ્સ માય વે વાળા મેકર ઓફ મોર્ડન ઇન્ડિયા રાજા રામ મોહન રાય આધુનિક ભારતના પિતા મેકર ઓફ મોર્ડન ઇન્ડિયા વિદ્રોહી કવિ તરીકે કાઝી નઝરુલ ઇસ્લામ ઓળખાય છે તો ખૂબ જ સરસ મજાની માહિતી મિત્રો આપણે અહીંયા મેળવી છે ભારતીય ફિલ્મોના પિતા છેલ્લા દાદા સાહેબ ફાળકે એવોર્ડ જે આપીએ છીએ કુંડીરાજ ગોવિંદ ફાળકે આમનું નામ હતું કુંડીરાજ ગોવિંદ ફાળકે જેને આપણે દાદા સાહેબ ફાળકે પણ કહીએ છીએ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામાં છે તો આ રીતે આપણે અહીંયા અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ ઉપનામની માહિતી મેળવી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા તમામ મિત્રો સુધી વિડીયોને શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો આવાને આવા વધુમાં વધુ વિડીયો તમારા માટે લઈને આવીએ બરાબર એવી તમે આ વિડીયોને જેટલો વધારે શેર કરશો એટલો અમારો ટીમનો ઉત્સાહ વધશે અને સારામાં સારા કન્ટેન્ટ સાથે સારામાં સારા વિડીયો અમે તમને આપતા રહીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત